हेलो विद्यार्थी मित्रों, आज આપણે આગળ ચેપ્ટર નંબર 6 માં આગળના દાખલા જોવાના છે. તો આગળ આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું. ઉદાહરણ નંબર 4 માં આપણે કીધું છે આપેલ આકૃતિમાં એક આકૃતિ આપણે આ રીતે અહીં આપેલી છે. P Q R અને S આ રીતે આકૃતિ આપણને આપેલી છે અને કીધું છે PQ સમાંતર RS. આ PQ છે ને સમાંતર RS એટલે આ એકબીજાને સમાંતર છે. કીધું છે સાબિત કરવાનું છે ત્રિકોણ POQ. ત્રિકોણ POQ સમરૂપ ત્રિકોણ અહીંયા त्रिकोण S O R आउ साबित करवानो छे. सौथी पहला तो आकृति में जोईए तो सौथी पहला जे आपेल छे लखी सके आपणे PQ समांतर RS. बीजो तो अहीं जो आ आपणो Z थशे Z QR
BC આપણી પાસે 6 છે અને PQ આપણી પાસે કેટલા છે 12 તો 6 2 12 1/2 તો ત્રણે ત્રણ બાજુઓનો માપ કેવો ગુણોત્તર કેવો આવ્યો સરખળ આપણે લખીએ AB ના છેદમાં QR બરાબર BC ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં BR આ છે આપણી પાસે પણ આપણે તેના આધારે સંગતતા બનાવવાની છે જો ગુણોત્તર સરખો કોઈના આધારે ત્રિકોણ બી સરખું તો ABC સમરૂપ તો જો A ને સંગત કોણ છે આપણી પાસે Q B ને સંગત કોણ છે P અને C ને સંગત કોણ આવે આ પણ જો અહીંયા અહીંયા B ને સંગત કોણ છે AB A ને સંગત આ રીતે છે એ અહીંયા છે એટલે આર ક્યુ લખીને આપણે એ ને સંગત પણ આમ આર એ ને સંગત આર બી ને સંગત પી જો એ ને સંગત આર બી ને સંગત ક્યુ બી ને સંગત પણ આમ ક્યુ અને પી સી ને સંગત કોણ છે પી સી ને સંગત કોણ છે સી તો આપણી સંગતતાના આધાર પર આમ એ ને સંગત આર ક્યુ પી એટલે એબીસી સમરૂપ આર ક્યુ પી આપણે ક્યુ નું મૂલ્ય શોધવા કીધું તો એ ને પી નું કીધું છે તો સી ને સંગત કોણ છે પી તો ખૂણો સી બરાબર આપણી પાસે નથી જો ખૂણો સી આપણી પાસે નથી ખૂણો સી કોણ છે આપણી પાસે ખૂણો સી એ ખૂણો પી ઓડી ઉપર જ
बीजू तो आपने जो ये आप ऐसे छे अभिकोण छे तो खूणो AOD बराबर खूणो BOC अथवा COD कौंस में तो होते अभिकोण અને આપણે સમીકરણ નંબર 2 જો બાજુઓનો ગુણોત્તર કેવો છે સરખો અને એક ખૂણો કોણ છે અભિકોણ છે તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે કહી શકીએ ત્રિકોણ AOD સમરૂપ ત્રિકોણ COD કયા ખૂણાને આધારે તો શું સરખો છે એની અંદર બાજુનો ગુણોત્તર એટલે કઈ શરત હશે બા ટુ બા એટલે બાજુ ખૂણો બાજુ એટલે કઈ શરત બા ટુ બા શરત અનુસાર બા ટુ બા શરત અનુસાર આ બે ત્રિકોણ એકબીજાને કેવા થશે સમરૂપ જો આ બે ત્રિકોણો એકબીજાને સમરૂપ થાય તો એને સમરૂપ કોણ થવાનું સી અને ડીને સંગત કોણ થવાનું બી એટલે ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી અને ખૂણો બી ડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો બી આપણે જે સાબિત કરવાનું હતું તે આવી ગયું આગળ જઈએ ઉદાહરણ નંબર 6 કયું છે ઉદાહરણ નંબર 6 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી છે એની ઊંચાઈ કેટલી છે 90 સેન્ટીમીટર વીજળીના થાંભલાના તળિયેથી 1.2 સેન્ટીમીટરની મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે જો વીજળીનો ગોળો જમીનના સમતલથી એટલે કે અહીંયાથી એક વીજળીનો ગોળો છે આ વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 સેન્ટીમીટર ઊંચો છે એટલે અહીંયા જે છે આ ગોળો છે 3.6 મીટર સોરી 6 સેન્ટીમીટર જેટલો શું છે ઊંચો છે તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો હવે અહીંયાથી એનો પડછાયો કહો આ પડછાયો શોધવા કીધું આપણને છે નામ લે એ બી સી આ જે છોકરી છે અહીંયા નામ આપી દઈએ ટી અહીંયા પોસી અહીંયા નામ આપી દઈએ આપણે ઈ આ રીતે આપણને આપેલું છે તો આપણે લખવાનું એબી એ વીજળીનો થાંભલો છે કોણ છે એબી એ વીજળીનો થાંભલો છે એબી બરાબર 3.6 મીટર સીડી એ વીજળીના થાંભલાથી 4 સેકન્ડ પછી અથવા 4 સેકન્ડ બાદ છોકરીનું સ્થાન દર્શાવે છે કોનું સ્થાન દર્શાવે છે છોકરીનું સ્થાન દર્શાવે છે અથવા છોકરી છે હવે આપણને જોઈએ છે વિધિ તો બીડી બરાબર એક તો 4 સેકન્ડ બાદ અને 4 સેકન્ડ અને આપણને કેટલી ઝડપથી જાય છે કીધું 1.2 મીટર પ્રતિ સેકન્ડ 12 × 48 એટલે 4.8 મીટર બીડી બરાબર શું આપેલું છે 4.8 મીટર હવે આપણે બે ત્રિકોણ જોવાના ત્રિકોણ એ બી ઈ પહેલો ત્રિકોણ જોયો છે ત્રિકોણ એ બી ઈ એને સમરૂપ છે ત્રિકોણ સી ડી ઈ કયો છે સી ડી સમરૂપ નથી અને આ બે ત્રિકોણ આપણને આપે છે તો આપણે જો આ ખૂણોની હું
खबर पड़े जो बे खूणाओना माप सरखा हो तो आपणे सरत शीखी गया के उपसर तो त्रिकोण एबीसी समरूप त्रिकोण सीडीई कई सरत उपसर खुकु सरत ना आधारे आ बे त्रिकोण एक बीजा ने केवा थई गया समरूप थई गया तो हवे शुं लखाय बराबर एबी ना छेद मां सी आपणे बीबी छे तो एने संगत कोणा अने डीई छे एने संगत कोणा डीई अने एबी छे तो एबी ने संगत कोणा आवे सीडी હવે આપણે જોઈએ તો CD બરાબર આપણી પાસે કેટલા છે 90 સેન્ટીમીટર જો એને મીટરમાં ફેરવવો હોય તો 90 ના છેદમાં કેટલા આવે 100 મીટર 00 કેન્સલ તો 0.9 મીટર CD બરાબર આપણે કેટલા થઈ જશે 0.9 BE આપણી પાસે નથી તો BE ના BE DE આપણે શોધવાનું શું છે DE તો જો આ કેટલું છે BD 4.8 તો નેક્સ્ટ એટલે શું કોણ થશે BE આપણા કાંઈ થશે 4.8 x DE કેટલા છે આપણી પાસે x AB આપણી પાસે કેટલા છે 3.6 અને CD આપણા યાદ રાખજો આખાનું માપ નથી આપેલું આનું બી માપ નથી આપેલું પણ આટલાનું માપ આપેલું છે તમે 4.8 છે તો અને આપણે x કરી લઈશું તો આપણને આખું માપ મળી જશે 48 x છેદમાં x અને લખાશે 36 ના છેદમાં 10 ગુણ્યા 10 ના છેદમાં 9 9 4 36 10 10 કેન્સલ 48 x ના છેદમાં 48 x ના છેદમાં બરાબર કેટલા થઈ જાય 4 આ ગુણાકારમાં છે ભાગાકારમાં છે બધા જો ગુણાકારમાં 48 x બરાબર કેટલા થઈ જશે 4x 48 x બરાબર કેટલા થઈ જશે 4x તો અનુ નથી માપ અહીંયા જગ્યા લખી નીકળી લઈએ તો 48 તો 48 જ થશે 4x તો છે પ્લસ છે બધા તો માઇનસ છે 48 બરાબર 4x માંથી x એટલે કેટલું જશે 3x તો x બરાબર 48 ભાગ્યા 3 16 તારી 48 તો x બરાબર કેટલા થઈ જવાના 16 x બરાબર કેટલા થઈ જવાના 16 આટલા આપણને 4.8 છે સમજી એક મિનિટ અહીંયા આપણને આપેલા છે 4.8 અહીંયા બી 4.8 છે તો અહીંયા કેટલા આવે 4.8 અહીંયા બી 4.8 અહીં આવશે 1.6 મીટર 4.8 આપેલા છે એટલે x બરાબર 1.6 મીટર લાંબો પડછાયો આવશે ખબર પડ્યા